તો કમલેશ તિવારી હત્યા કેસમાં રોજે રોજ નીત નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. તેવામાં તિવારીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. કમલેશ તિવારીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે કમલેશ તિવારી પર ચપ્પુના 15 ઘા ઝીંકવામાં આવ્યા હતા. ચપ્પાના ઘા જડબાથી લઈને છાતીની વચ્ચે એટલે કે 10 સેન્ટીમીટરની વચ્ચે જ કરાયા હતા. ચપ્પાના ઘા માર્યા બાદ 32 બોની ગોળીથી વાર પણ કરવામાં આવ્યો. ડોક્ટરને માથાના પાછળના ભાગમાં ફસાયેલી એક ગોળી મળી આવી છે. કહો કે કમલેશ તિવારીની હત્યા ખૂબ જ નિર્દયતાપૂર્વક કરવામાં આવી હતી. પકડાયેલા બે હત્યારા કેટલા જનૂની છે તે આ વાત પરથી જ કહી શકાય કે કોઈ વ્યક્તિના 4 વર્ષ પહેલા સાંભળેલા ભડકાઉ ભાષણને લઈ અત્યારે તેની આટલી બેરહેમીપૂર્વક હત્યા કરવામાં આવી. તો આપણે જણાવી દઈએ કે હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની જે હત્યા કરવામાં આવી છે તેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે કમલેશ તિવારી પર ચપ્પુના 15 જેટલા ઘા ઝીંકવામાં આવ્યા હતા અને માથાના પાછળના ભાગમાં એક ગોળી 32 બોની ગોળી મળી આવી છે કે જેના બહાર કાઢવામાં આવી છે. અને હત્યારાઓ કેટલા જનૂની હતા તે આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી જ સ્પષ્ટ થઈ રહ્યું છે. કારણ કે 4 વર્ષ પહેલા કમલેશ તિવારી દ્વારા જે ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું હતું તે ભડકાઉ ભાષણનો ખાર રાખીને 4 વર્ષ બાદ આ હત્યારાઓ દ્વારા આટલી બેરહેમીપૂર્વક કમલેશ તિવારીની હત્યા કરાઈ.